वेलकम बैक। कपराड़ा में भाजपा भव्य विजय, जीतू चौधरी नो भव्य विजय थयो। 42,000 थी वधुनी लीड थी तेमणे जीत हासिल करी छे। कपराड़ा में भाजपा भव्य विजय, चार टर्म में तेओ कांग्रेस माथी चूंटणी लड़ता आवता हता अने आ वखते तेमनो दबदबो यथावत रह्यो। भारतीय जनता पार्टी माथी चूंटणी लड़ता पण 42,000 थी वधुनी सरताई साथे तेमणे जीत हासिल करी छे। आशरे 42,000 થી વધુની લીડ મેળવીને જીતુભાઈ જે રીતે જીતી ચૂક્યા છે કપરાણા, વાત કરીશું જીતુભાઈ જોડે। જીતુભાઈ શું કહેશો? સૌથી પહેલા અત્યાર સુધી જે કહેવામાં આવતું હતું આટલા મતોથી જીતુશું અને આખરે જીતીને લાવ્યા, શું કહે? હાલ તો મારા કપરાડા વિધાનસભા મત વિસ્તારના મતદારોનો આ જીત મારી નથી, મારા મતદારોની અને કાર્યકર્તાઓની જીત છે। જીતુભાઈ હવે શરૂઆત કયા કામોથી કરશો? શરૂઆત કયા કામ? શરૂઆત અગાઉ પણ કહી ચૂક્યો છે, અત્યારે જે કંઈ કપરાડા વિસ્તારના જે કામો છે એને પ્રાયોરિટીમાં આપીને અમે પૂર્ણ કરીશું। મહત્વની બાબત એ હતી કે અત્યાર સુધી પ્રચારમાં તમે કોઈનું પણ નામ લેતા નહોતા અને આખરે હવે જીતીને આવ્યા છો, શું કહેશો? તો રાજકારણની અંદર સમજદારી રાખવી એ જ ખૂબ જરૂરી છે। કોઈના માટે એક શબ્દ અપશબ્દ બોલવો, સામાન્ય રીતે તમે કોઈના માટે બોલો તો તમને વોટ આપવાનો એ પણ ના આપે, ત્યારે કોઈ પણ ઉમેદવારનું નામ લેવા વગર હું વર્ષોથી આ રીતની ચૂંટણી લડતો આવેલો છું ને ભવિષ્યમાં પણ એ જ રહેશે। આટલી જંગી લીડથી જ્યારે જીત્યા છો, આટલી લાંબી આટલી મોટી લીડથી જ્યારે જીત્યા છો એનો શ્રેય કોને આપો? તમામ મારા કપરાડા વિધાનસભા મત વિસ્તારના તમામ કાર્યકર્તા, મતદારો અને તમામ વલસાડ જિલ્લાનું સંગઠન અને પ્રદેશ લેવલથી અહીંયા સુધીના તમામ સંગઠનને જશ આપીશ। જી તો આ હતા જીતુભાઈ ચૌધરી, જેમણે જણાવ્યું હતું કે તેઓ આભાર માની રહ્યા છે તેઓના તમામ સંગઠનના કાર્યકર્તાઓનો, જેની સાથે તેમણે જે જીત મેળવી છે એનો શ્રેય પણ તેઓ અહીંના તમામ પોતાના કાર્યકર્તાઓને આપી રહ્યા છે। જય પટેલ, ઝી મીડિયા, કપરાડા।